नमस्कार मित्रों, आजना वीडियो में तमारो स्वागत छे। मित्रों, आज आपणे धोरण 9 ना संस्कृत विषय में पांचमो पद्यनो अभ्यास करवाना छे, जेनुं नाम छे सुभाषित वैभव, जेनो अर्थ थाय छे सुभाषितोनुं वैभव एटले के सुभाषितोनी समृद्धि। मित्रों, सुभाषित एटले शुं? सुभाषित एटले सारी रीते बोलायेलू, सत्य, शिव अने सुंदर एवं वचन, एने सुभाषित कहेवाय। जेमां पेढ़ी दर पेढ़ीना अनुभव अने अमृत भरेलू होय छे ए सुभाषित। जेम कड़वी औषधिने मद साथे पीवड़ावी शकाय, एम सुभाषितना माध्यमथी मनुष्यने जीवनबोध पण आपी शकाय छे। આવા સુંદર મજાના આપણા સુભાષિતોનો આપણે અભ્યાસ કરવાના છીએ, જેમાંથી આપણે સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં કેટલાક પસંદ કરેલા 8 સુભાષિતો આજે આપણે સમજવાના છીએ। તો મિત્રો, પહેલાં આપણે સુભાષિતોને પરિચય મેળવીએ। સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્યને મહાકાવ્ય તરીકે અને નાના કાવ્યને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે। સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્યને મહાકાવ્ય અને નાના કાવ્યને મુક્તક તરીકે, સૌથી નાનામાં નાનું કાવ્ય એટલે મુક્તક। જેમ એક નાનકડું મોતી બહુમૂલ્ય હોય છે, તેમ આવા નાનકડા મુક્તકો પણ બહુમૂલ્ય હોય છે। આવા મુક્તકો સુભાષિત હોય છે। સંસ્કૃત સાહિત્યનો આ સુપરિચિત અને સુલલિત કાવ્ય પ્રકાર પોતાના 4 ચરણોમાં જીવનના બહુમૂલ્ય પાથેયને કલાત્મક રીતે પીરસી દેવાની એક આગવી વિશેષતા ધરાવે છે। આ સુભાષિતોમાંથી આદર્શ જીવન અને ડહાપણનો બોધ પ્રાપ્ત થાય છે। સુભાષિતોમાંથી મિત્રો આપણને આદર્શ જીવન જીવવાનો બોધપાઠ મળે છે। આવા જ કેટલાક બહુમૂલ્ય મુક્તકોનો સુભાષિતોનો સંગ્રહ કરીને આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે। પ્રસ્તુત પાઠમાં ચયન કરેલા સુભાષિતોમાં કોઈ એક વિભક્તિના પ્રયોગને જોઈ શકાય છે। આવા વિભક્તિ પ્રયોગો એક બાજુ સંસ્કૃત ભાષાને શીખવા માટે ઉપયોગી થઈ પડે છે, તો બીજી બાજુ તે સુભાષિતમાં ઉપદેશેલા પાઠકના ગુણ, ચલાયમાન જગતમાં કીર્તિની ચિરંજીવિતા, સર્વ પાપોનો મૂળ લોભ, સ્વજન અને સાચા મિત્રની પરખ, તેમજ સજ્જન અને દુર્જનની લાક્ષણિકતાઓ જેવી બાબતોને આકારિત કરી આપીને આ સુભાષિતો તમારા વ્યક્તિત્વને ઉજ્જવળ તથા ચારિત્રવાન બનાવવા માટે પૂરતી પ્રેરણા આપશે। તો ચાલો મિત્રો, આવા સરસ મજાના સુભાષિતનો અભ્યાસ કરીએ। તો ચાલો મિત્રો, સુભાષિતની શરૂઆત કરીએ, જેમાં પહેલો સુભાષિત છે માધુર્યમ અક્ષર વ્યક્તિહી પદછેદસ્તુ સુસ્વર ધૈર્યમ લઈ સમર્થમ સડે તે પાઠકા ગુણા। મિત્રો, પહેલો જે સુભાષિત છે એ આપણે પાઠકના એટલે કે વાચકના ગુણો દર્શાવેલા છે। વાચકના 6 ગુણો આપણે આપેલા સુભાષિતમાં દર્શાવેલા છે, જેમાં માધુર્યમ એટલે કે મધુરતા, અક્ષરો અભિવ્યક્તિ એટલે કે અક્ષરોની અભિવ્યક્તિ, આપણે અક્ષરને કેવી રીતે વાંચીએ છીએ એની વાત છે મિત્રો, એનું પઠન, પદછેદસ્તુ પદોનું વિભાજન, સુસ્વર એટલે કે સારો અવાજ, ધૈર્યમ એટલે કે ધીરજ, અને લય સમર્થમ એટલે કે લય, અને પાછળ મિત્રો 6 આપેલું છે, આપણે એને છેલ્લા શબ્દની પહેલાં લઈએ તો ધૈર્ય એટલે કે ધીરજ અને લય સડે તે પાઠકા ગુણા, આ 6 સડે તે એટલે આ 6 વાચકના ગુણો છે। ફરી વાર જોઈએ મિત્રો, તો જ્યારે આપણે વાંચતા હોય ત્યારે વાંચવાની મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર એટલે કે સારો અવાજ, ધૈર્ય અને લય, આ 6 પાઠકના ગુણો છે। બીજો સુભાષિત જોઈએ તો ચલમ વીતમ ચલમ ચિતમ ચલે જીવિત યૌવને ચલા ચલમ મિદમ સર્વમ કીર્તિ રેવ હિ જીવતી। મિત્રો, ચલમ વીતમ, ચલમ એટલે કે ચંચળ છે એટલે કે ફરતું રહે છે, સ્થિર નથી, એને ચલમ કહેવાય,
વિતમ, વિત એટલે નાણું, ધન પૈસો, ચલમ વિતમ એટલે ધન ચંચળ છે કે સ્થિર નથી, ચલમ ચિત્તમ એટલે કે આપણું મન છે એ પણ સ્થિર નથી, એ ચંચળ છે, ચલે જીવિત યૌવને આ જીવન અને જીવવાની પણ ચંચળ છે, એ પણ જતી રહેવાની છે, સ્થિર નથી, ચલાચલમ ઈદમ, ચલ અચલમ ઈદમ, આ બધું ફરતું રહે છે, સર્વમ એટલે આ બધું ફરતું રહે છે, કીર્તિ રેવ જીવતી, જેની પાસે કીર્તિ છે, સમૃદ્ધિ છે, સારી નામના છે એ જીવિત રહે છે. અને આપણે ખ્યાલ છે મિત્રો કે વ્યક્તિ મૃત્યુ પામે છે પરંતુ એની કીર્તિ છે એના ગયા પછી પણ જીવિત રહે છે. ત્રીજો આપણે સુભાષી જોઈએ તો મક્ષિકાહા વ્રણમ ઇચ્છંતી, ધનમ ઇચ્છંતી, પાર્થિવાહા નીચાહા, કલમ ઇચ્છંતી, શાંતિ ઇચ્છંતી, સાધવાહા. તો અહીંયા મિત્રો આપણે ત્રીજા સુભાષિતમાં કહે છે કે મક્ષિકા વ્રણમ ઇચ્છંતી, માખી છે એ જખમ ઈચ્છે છે, ઘા ઈચ્છે છે. માખી ક્યાંય બેસે તો એ હંમેશા એ જખમ ઈચ્છે કે સામેવાળાને ડંખ મારવો, કરડી લેવું એ ઈચ્છે છે. ધનમ ઇચ્છંતી પાર્થિવાહા, પાર્થિવા એટલે રાજા, રાજા શું ઈચ્છે, ધન ઈચ્છે છે. નીચાહા કલમ ઇચ્છંતી, નીચાહા એટલે સાવ નિમ્ન કોટીના માણસો છે, નિમ્ન પ્રકારના માણસો છે એ કલહ એટલે કે હંમેશા ઝઘડો ઈચ્છે છે. શાંતિ ઇચ્છંતી સાધવાહા, સાધુઓ છે હંમેશા શાંતિ છે, કોણ શું ઈચ્છે છે એ આપણને આ ત્રીજા સુભાષિતમાંથી ખ્યાલ આવે છે કે માખી છે એ જખમ ઈચ્છે છે, રાજાઓ છે એ ધન ઈચ્છે છે, અને નીચ પ્રકારના જે માણસો છે એ ઝઘડો ઈચ્છે છે, જ્યારે સાધુઓ છે એ શાંતિ ઈચ્છે છે. આ જ રીતે મિત્રો આપણે ચોથા સુભાષિતને જોઈએ તો ગાવો ગંધેન પશ્યંતી, ગાયો છે એ ગંધ વડે જુએ છે. વેદૈઃ પશ્યંતી બ્રાહ્મણા, બ્રાહ્મણો છે એ વેદો વડે જુએ છે. ચારૈઃ પશ્યંતી રાજાન, ચારૈઃ એટલે જાસૂસ, રાજાઓ છે એ જાસૂસ વડે જુએ છે. ચક્ષુર્ભ્યા મિત્રે જનાહા, જ્યારે સામાન્ય માણસો છે પોતાની બે આંખ વડે જુએ છે. તો આ એક સમજો મિત્રો કે ગાયો છે એ ગંધ વડે પારખે છે, ગંધ વડે જુએ છે. બ્રાહ્મણો છે તો એ વેદો વડે જુએ છે, રાજા છે પોતાના જાસૂસો વડે જુએ છે, જ્યારે સામાન્ય માણસો છે પોતાની બે આંખ વડે જુએ છે. પાંચમો સુભાષિત જોઈએ તો દરિદ્રાય ધનમ દેયમ, ગરીબને ધન આપવું જોઈએ. જ્ઞાનમ દેયમ જડાય ચ, અને જ્ઞા જડ માણસને જ્ઞાન આપવું જોઈએ. પીપાસિતાય પાણીયમ, તરસ્યાને પાણી આપવું જોઈએ. અને ક્ષુધિતાય ચ ભોજનમ, અને ક્ષુધિતા એટલે ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. તો પાંચમો શ્લોક આપણે કહે છે કે ગરીબને ધન આપવું જોઈએ, જડ માણસને જ્ઞાન આપવું જોઈએ, તરસ્યાને પાણી આપવું જોઈએ, અને ભૂખ્યાને ભોજન જેની જેવી આવશ્યકતા એ આપવું જોઈએ. છઠ્ઠો સુભાષિત જોઈએ તો લોભાત ક્રોધઃ પ્રભવતિ, લોભથી ક્રોધ જન્મે છે. લોભાત કામઃ પ્રજાયતે, લોભથી જ કામના જન્મે છે. લોભાન મોહશ્ચ નાશશ્ચ લોભ, લોભથી મોહ જન્મે છે અને ત્યારબાદ મનુષ્યનો નાશ થાય છે. લોભ પાપસ્ય કારણમ, લોભ છે એ પાપનું મૂળ છે, પાપનું કારણ છે. તો સમજો મિત્રો, લોભથી ક્રોધ જન્મે છે, લોભથી કામના જન્મે છે, લોભથી મોહ જન્મે છે, ત્યારબાદ વ્યક્તિનો નાશ થાય છે. એટલે કે લોભ છે એ પાપનું મૂળ છે, પાપનું કારણ છે. સાતમો સુભાષિત જોઈએ તો તક્ષકસ્ય વિષમ દંતે, તક્ષક એટલે સાપ, સાપનું ઝેર એના દાંતમાં હોય છે. મક્ષિકાયાશ્ચ મસ્તકે, માખીનું ઝેર એને એના મસ્તકમાં હોય છે. ઋષિકસ્ય વિષમ પૂછે, વીછીનું ઝેર એની પૂંછમાં હોય છે. જ્યારે સર્વાંગે દુર્જનસ્ય તત, જ્યારે દુર્જન માણસનું ઝેર એના સર્વાંગમાં હોય છે, બધા જ અંગમાં હોય છે. સાપનું ઝેર છે માત્ર એના દાંત પૂરતું સીમિત છે, બાકી ક્યાંય નથી હોતું. માખીનું ઝેર એના માથામાં હોય છે, બીજે ક્યાંય નથી હોતું. વીછીનું ઝેર માત્ર એની પૂંછમાં હોય છે, બીજે ક્યાંય નથી હોતું. જ્યારે દુર્જન માણસનું ઝેર
એના બધા જ અંગમાં હોય છે. એવી જ રીતે છેલ્લો સુભાષિત જોઈએ, ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભેગ છે શત્રુ વિપ્લવે. અહીંયા મિત્રો ઉત્સવે એટલે ઉત્સવમાં કોઈ પ્રસંગમાં, વ્યસને ચૈવ ઉત્સવમાં અને વ્યસનમાં, દુર્ભિક્ષ છે એટલે દુકાળ જેવી પરિસ્થિતિમાં, શત્રુ વિપ્લવ એટલે દુશ્મનો સાથેના યુદ્ધમાં, અને રાજદ્વારે સ્મશાને ચ રાજદરબારમાં અને સ્મશાનમાં, યસ તિષ્ઠતિ એટલે કે યહ પ્લસ તિષ્ઠતિ જે આપણી સાથે ઊભો રહે છે, સ બાંધવ તે આપણો ભાઈ માનવો. કોને ભાઈ માનવાનો? તો જે ઉત્સવે અને વ્યસનમાં દુકાળ જેવી પરિસ્થિતિમાં અને દુશ્મનો સાથેના ઝઘડામાં કે યુદ્ધમાં રાજદરબારમાં અને સ્મશાનમાં જે આપણી સાથે ઊભો રહે ને એને આપણો ભાઈ સમજવાનો છે. તો આ હતા મિત્રો આપણા સરસ મજાના સરળતાથી બોધપાઠ આપતા 8 સુભાષિતો. અહીંયા આપણું આ કાવ્ય છે પૂરું થાય છે. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો, જેથી મારા નવા વિડીયો તમને સમયસર મળતા રહે. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.